હેલો ગાઈઝ વેલકમ ટુ નોલેજ ઇઝ કરન્સી મારું નામ મેહુલ સલડીયા છે આજે આપણે એનએમએમએસના જે બે ભાગ ઓલરેડી અપલોડ કરી ચૂક્યા છીએ એના પછી ત્રીજો ભાગ જે છે એની અંદર આપણે ક્વેશ્ચન નંબર એકત્રીસથી શરૂ કરવાના છીએ તો ચાલો શરૂ કરીએ બિફોર દેટ ઇનકેસ તમે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અહીંયાથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજા જોડે શેર કરજો જેમને આ બધા વિડીયોઝની જરૂરત પડી શકે છે એનટીએસસી એનએમએમએસ જે એનવી ગવર્મેન્ટ એક્ઝામની ઘણી બધી એક્ઝામના રિલેટેડ વિડીયોઝ અથવા તમારા ડે ટુ ડે લાઈફના રિલેટેડ જે જનરલ વસ્તુ હશે એના રિલેટેડ તમને ઇમ્પોર્ટન્ટ ક્રિસ્પ એન્ડ ક્લિયર ઇન્ફોર્મેશન અહીંયાથી મળી જશે તો ચાલો હવે આપણે વિડીયો શરૂ કરીએ એકત્રીસમાં સવાલમાં તમને પૂછ્યું છે કે દરેકમાં ચાર આકૃતિઓ આપેલી છે એક આકૃતિ જે છે બાકીની ત્રણ આકૃતિઓ કરતાં જુદી પડે છે તો એ તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે તો અહીંયા જુઓ સિમ્પલ છે બંને થોડુંક ઝૂમ કરી લઈએ ઓકે અહીંયા જે ટ્રાયંગલ છે તો એની ઇમ બરોબર કહીએ ને કે તો વચ્ચો વચ્ચે તમને બે ટપકા દેખાય છે ઓકે સેમ વસ્તુ આ ટ્રાયંગલમાં પણ એવી રીતે છે આ ટ્રાઇંગલમાં પણ એવી રીતે છે પરંતુ અહીંયા જે કાળા ટપકા છે એ થોડાક ઉપર જતા રહ્યા છે જે કિનારો છે આપણે આ એન્ગલ ત્યાં તો આ ફિગર અલગ પડતી જાય છે એટલે તમારો જવાબ આવશે ડી ઓકે પછી અહીંયા બત્રીસમાં સવાલમાં ચાર ફિગર આપી છે અને બે લાઇન ઇક્વલ ભાગમાં ડિવાઈડ કરે છે જો બધા ભાગ જે છે ઇક્વલી થાય છે સેમ વસ્તુ સ્ક્વેર માં પણ એવું થાય છે અને સેમ વસ્તુ અહીંયા પણ બે જે ડાયગોનલ છે એનાથી ચાર સરખા ભાગ થાય છે પરંતુ અહીંયા આ બે લાઈન જ્યારે એકબીજાને છેદે છે ત્યારે અલગ અલગ ચાર ભાગ થાય છે પરંતુ ચારેય ભાગ અલગ અલગ છે ઓકે તો આ તમારો સાચો જવાબ આવશે અહીંયા જુઓ તમને ઇન કેસ આ ત્રણ ફિગર સરખી લાગતી હશે ના અનિવેન લાગતી હશે પરંતુ અહીંયા તમારે ક્લોઝ ફિગર જોવાની છે જે પોઈન્ટથી શરૂ કરશો એટલે તમે એ પોઈન્ટ પર પાછા જશો પરંતુ ઝેડમાં તમે જે અહીંયાથી શરૂ કરી તો અહીંયા પાછા નથી પહોંચતા ઓકે એટલે તમારો આન્સર આ આવશે આમાં પણ ગમે ત્યાંથી શરૂ કરો પાછા તમે ત્યાં જ જવાના છો આમાં પણ સેમ વસ્તુ છે ઓકે પછી અહીંયા ચોત્રીસમાં સવાલમાં એક ત્રિકોણ છે તો ત્રિકોણની અંદર ઊંધું ત્રિકોણ છે પછી આ જે ફિગર છે એની અંદર સેમ વસ્તુ ઊંધા ફિગરમાં નાની વસ્તુ છે સેમ અહીંયા આ પણ ફિગર જે છે એની અંદર જે આકૃતિ છે એની ઊંધી છે અને સેમ ફિગર છે પરંતુ આ આ સ્ક્વેર છે અને અંદર ત્રિકોણ છે એટલે આ ફિગર તમારો સાચો જવાબ આવશે અહીંયા ખોટું પડે છે અલગ પડે છે ઓકે પછી આ સવાલ છે એની અંદર ધારો કે આ ફિગર જુઓ તો અંદર એક ટપકું છે તો બહાર બે ટપકા છે એટલે એક અને બે અહીંયા ત્રણ ટપકા અંદર છે તો બહાર ચાર ટપકા છે ત્રણ અને ચાર પછી અહીંયા બે ટપકા છે તો બહાર ત્રણ ટપકા છે પરંતુ અહિયાં ચાર ટપકા અંદર છે ને ચાર ટપકા બહાર છે એટલે જે નંબરની સિકવેન્સ છે અહીંયા જળવાતી નથી એટલે તમારો સાચો જવાબ આ આવશે આગળની વાત કરીએ છત્રીસ થી ચાલીસમાં બે ફિગર વચ્ચે કંઈક સંબંધ છે આ બંને તો એના રિલેટેડ અહીંયા શું સંબંધ આવશે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે તો અહીંયા જુઓ તમને ડબલ્યુનો બે દેખાય છે એચના ચાર દેખાય છે આઈના છ દેખાય છે ટીના આઠ દેખાય છે એના ઝીરો દેખાય છે એ સેમ વસ્તુ અહીંયા પણ છે તો અહીંયા બે અક્ષરોમાંથી તમારે ફાઇન્ડ આઉટ જે નંબર રિલેટેડ છે અહીંયા લખવાનો છે ઓકે ચાલો આપણે લખતા જઈએ તો સી છે તો સીમાં શું દેખાય છે અહીંયા તમે આમાં સી છે નથી આમાં છે એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર સાત ઓકે તો સાત આવ્યું પછી એલ છે એલમાં બીજું ઓકે ત્રણ આવ્યું પછી આઈ આઈ ક્યાં છે આમાં છે ત્રીજું છ છે ઓકે તો છ આવ્યું પછી સી પાછું અગેન આવ્યું એટલે ચોથું એટલે સાત એન્ડ કે કે ક્યાં છે બ્લેક ક્લિક તો અહીંયા લાસ્ટમાં જે છે એ તો તમારો જવાબ રહેશે ઓકે વસ્તુ છે તમારે અહીંયા જોવાનું છે એ એક્સ ઈ છે તો એક ત્રણ પાંચ છે અને મેટ છે તો બસો ચૌદ છે તો એક્ઝામમાં શું આવશે ઓકે તો ઈ છે તો તમારે પહેલા હું આપણે જોડે જોડે લખતા જઈએ પાંચ છે ઓકે ઈ અહીંયા છે પાંચ પછી એક્સ ક્યાં આપેલું છે અહીંયા છે ત્રણ આવશે ઓકે એ છે એક આવશે અને છે 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 તો તો એનું શું જે ને દેખાય તમારો સાચો જવાબ આવશે સિમ્પલ ચાલો હવે અહીંયા જોયો એપલ ઇઝ ઇક્વલ ટુ ઝેડ કે 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 ઓ વી તો વાય ઝેડ ઓ ઓ એટલે શું થશે તમારે કહેવાનું છે તો એના માટે હું તમને પહેલા અહીંયા દેખાડી દઉં રિવર્સ આલ્ફાબેટ એ છે તો એને અહીંયા એ બી એથી લઈને ઝેડ સુધી લખો અને એ જ વસ્તુને નીચે નીચે ઝેડ થી લઈને ઊંધા અક્ષરમાં લખો તો આ રીતની પેટર્ન કંઈક તમને બનશે ઓકે એ જ વસ્તુ અહીંયા કરવામાં આવી છે એ છે તો એની નીચે ઝેડ આવે છે પી પી નીચે શું આવે છે જો નીચે આવે છે ઓકે પછી સેમ વસ્તુ ઓવી નીચે શું આવે છે ઓ એલ પછી માં ઈ તો એ રીતનો અહીંયા પેટર્ન બને છે તમને દેખાય છે ઓકે એલ ઇ તો એ જ સેમ વસ્તુ તમારે અહીંયા કરવાની છે વાયઝેડ ઓ છે તો અહીંયા શું આવશે એ તમારે લખવાની છે તો હું તમને અહીંયા દેખાડી દઉં છું વાયઝેડ ઓ તો જુઓ તમે વાય ઝેડ બી એ ઓ ક્યાં છે એલ એલ બી એ એલ એલ તો તમારો સાચો આન્સર જે આવશે એ બોલ આવશે ઓકે સેમ વસ્તુ ઈઝી અહીંયા છે અહીંયા જુઓ બેટ એબીએસ એગ ડીએચએફ તો આઈસીઈ શું થશે તો અહીંયા પહેલો અક્ષર જે છે ને સોરી બી છે તો એનો પહેલા જે અક્ષર આવે એ છે સેમ વસ્તુ અહીંયા ઈ ની પહેલા ડી આવે છે તો હવે આપણે એ જ ફોલો કરીએ તો આઈ ની પહેલા શું આવશે એ બી સીડી એફજી એચ તો અહીંયા તમારે લખવાનું રહેશે એચ ઓકે કેપિટલમાં લખી દઈએ એટલે સારું પડશે ઓકે પછી અહીંયા એ ની પછી બી આવે છે જી ની પછી એચ આવે છે તો અહીંયા સી ની પછી ડી આવશે સિમ્પલ ઓકે પછી અહીંયા જુઓ સેમ વસ્તુ બીમાં પેલા એ આવતું હતું આમાં એસ ટી ટી ની પહેલાં એસ આવે છે તો આમાં જીની પહેલાં જે આવતું હોય એ તમારે લખવાનું છે ઈ એફ જી એફ આવ્યું તો ઈની પહેલાં શું આવે ડી આવશે તો તમારો સાચો આન્સર જે છે એ તમને અહીંયાથી મળી જશે પછી આ ક્વેશ્ચનમાં જુઓ એસ ઇ બી અઠ્યોતેર છે તો મેરિટ એટલે કેટલું થાય તમે જ્યારે પણ એબીસીડી લખો તો એની નીચે એકડો બગડો તગડો લખો તો આ રીતનો એવી એક પેટર્ન થાય છે ટોટલ છવ્વીસ અક્ષર છે તમને સિમ્પલ ખબર છે તો એ વસ્તુને અહીંયા જોવાની છે એસ છે ઈ છે અને બી છે તો એનો જે ટોટલ નંબર અહીંયા આવે છે એ દેખાડો એસમાં આવે છે ઓગણીસ ઈમાં આવે છે પાંચ સરવાળો કરો 19 ને પાંચ ચોવીસ બીમાં આવે છે બે છવ્વીસ ઓકે તો અહીંયા ત્રણ અક્ષર છે એટલે એને 26 ને ત્રણ વડે ગુણા કરી એટલે 78 જવાબ મળ્યો તો મેરિટનો તમે ફાઇન્ડ આઉટ કરશો તો એમાં તમને હું દેખાડી દઉં મેરીટ એમ ઇ નર પાંચ અઢાર નવીસ એનો સરવાળો કર્યો પાસઠ હવે પાસઠ ને પાંચ આંકડા છે પાંચ આંકડા છે એટલે એને મલ્ટીપ્લાય કરો એટલે છ પંચા ને પોચું પોચું પચીસ ત્રીસ ત્રણસો ને પચીસ ત્રણસો ને પચીસ તમારો સાચો આન્સર છે હવે અહીંયા અલગ પડતી વસ્તુ ગોતવાની છે તો પ્રિઝમ છે શંકુ છે નળાકાર છે એનો શેપ તમને ખબર છે ને સટકોણનો શેપ હું તમને દેખાડું એટલે એમાં જે ફરક છે એનાથી તમે આઈડિયા મેળવી શકો છો હવે ષટકોણ જે છે એ ટા આ ટાઈપની ફિગર હોય જેમાં છ ખૂણા હોય ઓકે એની અંદર જ્યારે બાકીની ત્રણ જે ફિગર છે ને એ થ્રી ટાઈપની આકૃતિ બને છે એટલા માટે ષટકોણ જે છે એ તમારો આન્સર આવશે અલગ પડતી વસ્તુ છે પછી ટેબલ ટેનિસ છે ચેસ છે સાપસિડી છે તો આ ઇન્ડોર ગેમ્સ કહી શકે જે ઘરમાં બેસીને તમે રમી શકો છો આમાં ટેબલની જરૂર પડે ફક્ત સાપસીડીમાં જરૂર પડે જ્યારે ટેનિસમાં એક ગ્રાઉન્ડની જરૂર પડે છે જેને કોર્ટ કહેવાય છે જે બહાર રમવાનું હોય છે ઓકે સાનિયા મિર્ઝા જે રમે છે ને એ તો અહીંયા જે આન્સર આવશે એ ટેનિસ આવશે પછી પાન છે દાડી છે ફૂલ છે તો આ જમીનની બહાર છે ને મૂળ જે છે અંદર છે એટલે અલગ પડે છે ઓકે પછી કાળો કોશી ચકલી અને પોપટ ઉડી શકે છે જ્યારે પેંગ્વિન ઉડી શકતું નથી અને બરફમાં હોય છે જે આમામ આમામ ચાલતું હોય છે તમે જોયું હશે ઓકે ડિસ્કવરીમાં ના હોય તો ગૂગલમાં જોઈ લેજો પછી ડિસેમ્બર જાન્યુઆરી અને માર્ચ આ નવેમ્બર ચાલે છે ડિસેમ્બરમાં થોડી થોડી ઠંડી પડવાની શરૂ થશે ડિસેમ્બર જાન્યુઆરીને અપ ટુ માર્ચ માર્ચ સુધીમાં થોડી થોડી ઠંડી હોય છે ઓકે તો આ શિયાળાની ઋતુમાં જે મહિના આવે છે એની વાત કરી છે જ્યારે જૂન જે છે એપ્રિલથી લઈને મે જૂન એ ટાઈપમાં ગરમી વધારે હોય છે એટલે બી જે છે જૂન ત્યારે અલગ પડે છે ઓકે પછી લોકગીત ગઝલ અને હાઈકુ જે છે એ કવિતાના ફોર્મ છે ફોર્મ એટલે પ્રકાર છે જ્યારે નિબંધે અલગ વસ્તુ છે ઓકે તો અહીંયા આન્સર આવશે નિબંધ પછી બે ત્રણ ચાર પાંચમાં ચાર ને આપણે ભાગી શકીએ જ્યારે બે ત્રણ અને પાંચ એને ભાગી શકતા નથી ભાગી શકે તો ફક્ત એક પોતાના નંબર થી જે છે એનાથી અને એક થી ભાગી શકે બે ને બે વડે અને એક વડે ત્રણ ને ત્રણ વડે ને એક વડે પાંચ ને પાંચ વડે ને એક વડે જ્યારે ચાર ને બે વડે ચાર વડે ને એક વડે ભાગી શકે તે અલગ પડે છે ચાર છે પછી આંખ નાક કાન આ બધી વસ્તુ મોઢામાં આવી ગઈ છે મીન્સ કે ફેસ ચહેરામાં જ્યારે હાથ એ છે નીચે આવે છે ચહેરા એટલે આ અલગ પડતી વસ્તુ છે પછી ખાંડ પાણી અને નમક એકબીજામાં ભળી જાય છે ઓકે નમક પાણીમાં પડે છે ખાંડ પાણીમાં પડે છે તો હવા એ અલગ વસ્તુ છે પછી એન કે જે કે એલ એમ એન ઓ પી ઓ પી પછી આપણે જુઓ એન પછી એમ એન ઓ પી એસ ટી એવું થાય છે જ્યારે કે એના પછી ન થતો એટલે જ્યારે આમાં જુઓ યુ વી ડબલ્યુ એક્સ આવે છે ડી ડીઈ એફ જી આવે છે એચ આઈ જે કે આવે છે આ જે લાઈન છે એ સાચી છે આ થોડીક અલગ પડે છે ઓકે પછી અહીંયા મિરર રાખો સામે કોઈ વસ્તુ રાખો તો હું તમને દેખાડું ફોર એક્ઝામ્પલ તો તમને ખબર હશે જ્યારે આપણે મિરરમાં કાચમાં ગાડીમાં બેઠા હોઈએ ને તો પાછળથી તમે જુઓ તો એમ્બ્યુલન્સની પાછળ આ રીતે ઊંધુ અક્ષરમાં લખેલું હોય છે એવું કંઈક દેખાય એટલે તમે કાચમાં જ્યારે જોશો એટલે સીધા અક્ષર દેખાશે અને તમે એને સાઈડ આપી દેશો આ એનો મેઇન ઉદ્દેશ્ય છે તો એ જ વસ્તુ અહીંયા તમારે જોવાની છે કાચની સામે અહીંયા એક્ઝેક્ટ વસ્તુ મૂકે છે શન જે આ મંદિર આ સાઈડ હોય ને તો આ સાઈડ થઈ જાય છે જયારે ધારો કે હું તમને મારો જ ચહેરો દેખાડું અત્યારે જે તમને દેખાય છે ને એ નોર્મલ વસ્તુ છે જ્યારે મિરરમાં હું દેખાડીશ ને ત્યારે કેવું દેખાય ને હવે જોજો હવે જ્યારે મિરરમાં હોય ત્યારે આ રીતનું થઈ જાય છે ધારો કે મારી આ સાઈડ મંદિર છે પરંતુ તમને હું એમ દેખાડતો હોઈશ કે આ સાઈડ દેખાય છે ઓકે તો આ રીતની ઊંધું ફ્લિપ થઈ જાય છે મિરરમાં પણ એ જ વસ્તુ થાય છે તો તમારે એના અહીંયા જે જવાબ છે તો અહીંયા આ જે કાગળ છે ને ફક્ત એને તમે આમ પલટાવી દેશો ને એટલે તમને આ દેખાશે જ્યારે આ વસ્તુ છે અહીંયા એકદમ બંધ બેસતું થઈ જશે આ વસ્તુ છે અહીંયા બંધ બેસતું થઈ જશે પરંતુ અહીંયા તો જો સાવ ઉલટાવી દે છે અહીંયા કાળ થોડું છે તો અહીંયા કાળું કરી દે છે એક પણ વસ્તુ છે એને ટર્ન ચકડું ફેરવી દીધું છે અહીંયા પણ એ રીતના મિસ્ટેક કરેલી છે એન્ડ અહીંયા તો સેમનું સેમ દેખાડે છે આગળ જે છે કાળું છે એ રેડી છે બરોબર પરંતુ અહીંયા પણ રેડી છે આ વસ્તુ જુઓ સોરી હું પહેલાં આને મિટાવી દઉં એટલે તમને સરખું દેખાશે ઓકે તો હવે જુઓ આ વસ્તુ છે એ અહીંયા છે ઓકે પછી આ અહીંયા છે પરંતુ આમાં જુઓ આ થોડું ઘણું વ્હાઈટ ના કાળું દેખાડે છે એટલે આ વસ્તુ ખોટી પડે છે ઓકે તો તમારો સાચો આન્સર આ એ આવશે વસ્તુ અને પલટાવો છો આમ કરીને તો ફિટ બંધ બેસતું હોય તો હું તમને ક્યાં લાગે છે તો એનો આન્સર મને કહેવાનો છે તો નીચે તો અહીંયા આની નીચે કંઈ છે જ એટલે લા ખોટું પડશે પછી આ જે ટપકું છે એ સેમ એ જ ડાયરેક્શનમાં દેખાડે છે એ પણ ખોટું પડશે ઓકે આ એકદમ આ રીતના દેખાય છે ને તો મિરર અહીંયા દેખાડો અને આ આ આમ આવશે તો એક્ઝેક્ટ અહીંયા અહીંયા આવી ગયું છે 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 એટલે પણ પણ સાચું ઓકે વસ્તુ આમાં એ જ તમારો સાચો આન્સર પછી પહેલી વાત યાદ રાખવાની મિરર માં કોઈ વસ્તુમાં ફરક આવતો નથી આ વસ્તુ છે તો અહીંયા કોઈ એરો નથી તો અહીંયા એરો આવવાની જરૂર જ નથી એટલે આ ખોટું પડે છે પછી આ તો એની એ ડાયરેક્શનમાં છે પણ ખોટું પડે છે ડાયરેક્શન એની બદલાઈ જશે ઓકે તો આ જે વસ્તુ છે ને એકદમ આને આમ પલટાવશો ને તો અહીંયા ફિટ થઈ જશે ઓકે જ્યારે આમાં પણ ચેન્જીસ કરેલા છે ઓક જુઓ આ લાઇન છે તો આખી આવે છે આમાં આમાં એને અડધી કરી નાખી આ ખાલી કરી નાખી તો આ પણ ખોટું પડે છે સાચો આન્સર સી આવશે પછી અહીંયા પણ જો ડાયરેકશન છે એમાં કોઈ ચેન્જ આવવાનો નથી એટલે આ ખોટું પડે છે આ અહીંયા છે તો આ એક્ઝેક્ટ આ સાઇડ જ આવવું જોઈએ તમારે ઓકે આને જસ્ટ તમે ટર્ન કર તો આ પણ ખોટું પડે છે પછી આમાં પણ ઊંધું થઈ જાય છે ઊંધું રિવર્સ ઊંધું થતું કઈ થતું જ નથી ફક્ત તમારે આ વસ્તુને ફિટ અહીંયા બેસાડી દેવાની છે આ ડાયરેક્શન છે અહીંયા મિરર રાખી દીધો તો એક્ઝેક્ટ સેમ ફિગર અહીંયા રહેશે ખાલી ડાયરેક્શન ચેન્જ થઈ જશે ઓકે પણ અહીંયા પણ જો એક બે ત્રણ ચાર પાંચ છ છે તો અહીંયા છ પાંચ ચાર ત્રણ બે એક આવવું જોઈએ આ સાચું છે બાકી અહીંયા જો પેલા ત્રણ આવી ગયું ત્રણ ના આવે ચાર પણ પેલા ના આવે અહીંયા છ છે પાંચ છે ચાર છે ત્રણ છે બે છે એક છે પરંતુ આમાં શું મિસ્ટેક છે ને તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે છ પાંચ ચાર ત્રણ બે એક છ પાંચ ચાર ત્રણ બે એક અહીંયા જુઓ હું આને પહેલાં ભૂંસી નાખું છું એટલે તમને સરખું દેખાય અહીંયા જુઓ છ ગણો છે ને જસ્ટ એને આમ ટર્ન કરશો ને એટલે ડાયરેક્શન પાંખડું ઉપર જ રહેવું જોઈએ આમાં એને નીચે કરી દીધું છે એટલે આ વસ્તુ ખોટી પડે છે ઓકે સાચો આન્સર જે છે ફક્ત ને ફક્ત ફક્ત ને ફક્ત આ જ આવશે હવે આપણે આગળ વધીએ પછી અહીંયા જુઓ અહીંયા શું આવે છે ડેન્ગ્યુ એક રોગ છે ઓકે તો તલવાર શું છે તલવાર બંદૂક નથી તલવાર એક હથિયાર છે ડેન્ગ્યુ એક રોગ છે તો તલવાર એક હથિયાર છે ભાલો ચપ્પુ અને બંદૂક પણ હથિયાર જ છે ઓકે ડોક્ટર શું કરે નિદાન કરે તો શિક્ષક શું કરે ભણાવે એનું કામ ભણાવવાનું છે વકીલાત ન કરે શિક્ષક એન્જિનિયરિંગ પણ ન કરે ન્યાય પણ ન કરે હિન્દુનું મંદિર આવે તો ખ્રિસ્તીનું ચર્ચ આવે સિમ્પલ વસ્તુ અગિયારીનો નો હોય મસ્જિદ નો હોય આવે પછી દળ એક કિલોગ્રામનો યુનિટ છે વજન માટેનું તો લંબાઈ શું છે લંબાઈ દળ એટલે એક પ્રકારથી વજન છે માપવામાં કિલોગ્રામ યુઝ થાય છે તો લંબાઈ માપવા માટે મીટરનો યુઝ થશે પછી અહીંયા જો ટ્રેનને પાટા સાથે રિલેશન છે તો વિમાનને શેની જોડે રિલેશન હોય આકાશ જોડે કેમ કે ને હવામાં ઉડવાનું છે અહીંયા તમારે ક્રમવાઇઝ ગોઠવવાના છે તો સૌથી પહેલું શું થાય સૌથી પહેલો ગુનો થાય ઓકે ગુનો થાય ને પછી પોલીસ એને પકડે ઓકે પેલા ગુનો થઈ ગયો પછી પોલીસે પકડા પછી ચુકાદો આવશે સોરી પેલા સુનાવણી થશે કેસમાં અને પછી કઈક ચુકાદો આવશે ને એ ચુકાદા પ્રમાણે એને સજા મળશે તો બે એક પાંચ ચાર ને ત્રણ આ તમારો સાચો આન્સર છે પછી આ ખેડૂત લોકો હશે એટલે અમને ખબર પડી જશે તો સૌથી પહેલાં ખેડવાનું ખેતર ઓકે ખેતર ખેવો પછી એમાં કઈક વાવણી કરે વાવણી કરે એટલે એમાંથી થોડું ઘણું કઈક ઉગે પછી થોડું થોડું ખાતર આપતા જાય ખાતર આપતા જાય સરખો પાક ઉગે ત્યારે એને લણી લે મીન્સ કે એને ખેંચી લે અને જે એમાંથી પાક લેવાનો એ લઈ લીધો તો આ અહીંયા આન્સર તમારી જે છે ત્રણ પછી બે પછી પાંચ સોરી હા ઓકે ત્રણ બે પાંચ ચાર ને એક આ તમારો સાચો આન્સર છે પછી અહીંયા વજનના યુનિટ આપેલા છે તો સૌથી નાનો કયો હોય મિલીગ્રામ હોય ઓકે એટલું કોમન સેન્સ છે આપણે મિલીગ્રામ પછી ગ્રામ આવે ગ્રામ પછી કિલોગ્રામ આવે ઓકે એક કિલોગ્રામ એટલે હજાર ગ્રામ ગ્રામ ઓકે મિલીગ્રામ ગ્રામ કિલોગ્રામ હવે ક્વિન્ટલ છે તો ક્વિન્ટલ એટલે એક ક્વિન્ટલ એટલે કેટલા થાય હું તમને દેખાડી દઉં છું અહીંયા સાથે સાથે પ્રૂફ સાથે એક ક્વિન્ટલ એટલે સો કિલોગ્રામ થાય એક મેટ્રિક ટન એટલે હજાર કિલોગ્રામ થાય અને એક ટન એટલે નવસો સાત અરાઉન્ડ કિલોગ્રામ થાય છે તો ક્વિન્ટલ છે એ મેટ્રિક ટન કરતા નાનું છે તો પાંચ ને ત્રણ ઓકે બે એક ચાર પાંચ અને ત્રણ ક્યાં આવે છે સાચો આન્સર એ ફાઇન્ડ આઉટ કરો તમારો સાચો આન્સર જે છે બે એક ચાર પાંચ અને ત્રણ તો આ ડી આન્સર સાચો છે તો તમને ખબર છે ખોખોમાં નવ હોય છે કબડ્ડીમાં સાત હોય છે ક્રિકેટમાં અગિયાર હોય છે ઓકે ખો ખો નવો સૌથી નાની ચઢતા ક્રમ માં ગોથાનું છે તો બે પેલું આ પછી છ વાળું છે એટલે વોલીબોલ પછી કબડ્ડી પછી ખોખો અને પછી ક્રિકેટ એટલે ખો ખો જે છે સાચો આન્સર છે બીજો છે મોટામાં ઓકે હવે આગળના સવાલ જોઈએ હવે આગળના સવાલમાં જુઓ તમારે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે તો સૌથી મોટું શું છે સૂર્ય છે તો બે લખીએ પહેલાં એના પછી શું આવશે પૃથ્વી આવશે ઓકે ત્રણ લખીએ પછી પૃથ્વી કરતાં નાનું ચંદ્ર એટલે એક લખીએ પછી આવશે આપણું એશિયા અને એશિયાની અંદર આવશે આપણું ભારત એટલે આ કાંઈક આવી નંબરની ફિગર મળે છે ત્રેવીસ એકસો પિસ્તાલીસ ઓકે તો યોર આન્સર ઇઝ ત્રે થ્રી વન ફોર ફાઈવ એન્ડ ઓપ્શન આવશે એ અહીંયા તમને મેગેઝિન આપવામાં આવેલા છે મેગેઝીન સાપ્તાહિક હોય તો દર અઠવાડિયે થાય અંગ હોય તો દર દિવાળી થાય પાક્ષિક એટલે દર દિવસે થાય રોજે રોજ થાય ત્રિમાસિક એટલે દર ત્રણ મહિને થાય તો સાપ્તાહિક છે તો એને ગણો તો સાપ્તાહિક અઠવાડિયા જેટલા હોય સાપ્તાહિક દર અઠવાડિયાના ગણો તો બાર ચોકતાલીસ જેવું મેક્સિમમ થઈ શકે હું જે આશરે આશરે કહું છું દર મહિને મિનિમમ ચાર હોય છે ને તો ચાર અડતાલીસ ઓકે એટલે આમ અરાઉન્ડ બાવન છે ટોટલ બાવન અઠવાડિયા થાય છે બાવન પણ સમથિંગ લાઈક વન સેવન સેવન ફાઈવ ટાઈપનું થાય બટ આપણે બાવન ગણો ચાલો પછી દિવાળી એટલે એક પછી પાક્ષિક એટલે દર પંદર દિવસ એટલે મહિનામાં બે એટલે ચોવીસ બાર દુ ચોવીસ ઓકે દૈનિક એટલે ત્રણસો પાસઠ ત્રિમાસિક એટલે ચાર ચાર તેરી બાર દર ત્રણ મહિને એટલે વર્ષમાં દર ત્રણ મહિને થાય એટલે ચાર વાર ઓપ્શન આવે તો પાક્ષિક સૌથી મોટું ગણા છે તો સોરી દૈનિક સૌથી મોટું ગણાશે ત્રણસો પાસઠ એનો અંક થયો એટલે બધામાં દેખાય ચાર જ તમને પહેલું દેખાય છે એના પછી આવે છે સાપ્તાહિક કેમકે એના બાવન છે તો ચાર પછી એક આવે છે ને એ તમારો આન્સર છે ચાર એક પછી ત્રણ કયું પાક્ષિક પાક્ષિક એટલે દર મહિને દર પંદર દિવસે થાય એટલે બે વાર થાય એટલે બારદુ ચોવીસ એટલે ત્રણ એ પછી પાંચ આવે કેમ કે દર ત્રિમાસિક તો પણ ચાર અને દિવાળી અંક એટલે તો એક જ હોય છે ઓકે તો તમારો સાચો આન્સર છે એ તો અહીંયા જે છે હું તમને કહી દઉં કે રજ જયંતિ દર પચીસ વર્ષે ઉજવવામાં આવે વર્ષકાંઠ દર વર્ષે ઉજવવામાં આવે આપને ખબર છે સિમ્પલ ઓકે એટલે આંકડો દઈ દીધો પછી સુવર્ણ જયંતિ એટલે ગોલ્ડન વર્ષ પચાસ પછી અમૃત જે છે એ પિંચોતેર વર્ષે ઉજવવામાં આવે અને હીરક જયંતિ જે છે એ સિક્સટી યર્સ તો હવે તમે આને ઉતરતા ક્રમમાં ગોઠવી દેજો તો તમને તમારો આન્સર મળી જશે ઓકે ચાલો આગળ વધીએ તો અહીંયા જે બાઇટ બાઇટ આપેલું છે ને તમે ઇન્ટરનેટ વાપરો છો ને જે મોબાઈલમાં તો વન જીબી હોય તો વન ગીગા બેટ કહેવાય એ રીતે હોય તો તો આ સિકવેન્સમાં ગોઠવવાનું છે તો હું તમને એનું એક્ઝામ્પલ સિમ્પલ કહી દઉં તો જો ડેકા હેક્ટો કિલો મેગા ગીગા ગીગાટેરા કિલો મેગા ગીગા મેગા બાઇટ્સ ગીગા બાઇટ કિલો બાઇટ્સ ઓકે તો એ રીતની આની વસ્તુ છે મે કિલો મેગા ગીગા એટલે ઓકે તો કિલો મેગા ગીગા મેલ છે તો અહીંયા તમને દેખાઈ જશે શું પહેલું આવે છે છે તો તો કિલો ગીગા સિમ્પલ તમને પેલા ખબર પડી ગઈ પેલા ટેરા બાઇટ આવશે પછી ગીગા મેગા એટલે મેગા આવશે પછી ગીગા આવશે પછી કિલો આવશે પછી બાઇટ આવશે તો હવે આને ગોઠી દો પાંચ થી શરૂ થાય છે એટલે આ આન્સર સાચો છે ઓકે શેરી ઘર ગામ ઓરડો તાલુકો તો આમાં તમને દેખાય જ છે સૌથી પહેલું શું આવશે તાલુકો આવશે બધામાં પાંચડા છે એટલે એ તો તમારે અંદાજો લગાવી દીધો હશે ઓકે ગામ તાલુકો હોય તો પછી એની પછી આવશે ગામડું ઓકે ત્રીજું જે આવશે જ્યાં જ્યાં બધામાં એ પણ સાચું છે બધાને ખબર પડી ગઈ ચાલો ચાલો આગળ હવે ગામની અંદર શેરી આવશે તો એ શેરીની અંદર ઘર આવશે ઘરની અંદર ઓરડો આવશે તો પાંચે ત્રણ એક અને બે અને ચાર તો આ આન્સર્સ સાચો છે તો આઈ થિંક આપણે સિત્તેર સુધીના સવાલ સોલ્વ કરી લીધા છે હવે મેથ્સ રિલેટેડ ક્વેશ્ચન્સ છે એના પછીના સવાલ થોડાક છોતેરથી લઈને એવુંમાં અલગ અલગ બીજા મેન્ટલ એબિલિટી ટેસ્ટના સવાલ છે તો એ પણ આપણે સોલ્વ કરવાના છે એના પછી શાળાકીય યોગ્યતા કસોટી છે તો જેમાં સેટ તે જે તમારું ભણવા ગણવાનું આવે છે સાયન્સ છે મેથ છે સોશિયલ સાયન્સ છે સાતમાં આઠમા ધોરણનું એના રિલેટેડ બધી ક્વેશ્ચન આન્સર પૂછવામાં આવશે તો આઈ થિંક આ વિડીયો તમને હેલ્પફુલ થયો છે જો હેલ્પફુલ થયું હોય તો બીજા જોડે શેર કરજો થેન્ક યુ વેરી મચ હેવ અ ગુડ ડે ઓલ ધ બેસ્ટ ફોર યુર એક્ઝામિનેશન્સ હેવ અ ગુડ ડે ટેક કેર